કેમ છો? મજામાં? નમસ્કાર, હું ધોરણ એક કક્ષા દસ સર્વજાનંદ વિદ્યાલય તરફથી યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આજે ગણિતમાં જોઈશું ઘડીઓ. આપણે સરવાળા બાદબાકી શીખી ગયા વચ્ચે ઘડીઓ શીખીશું. આજે ઘડીઓ તમારે પેન બની નોટની અંદર ઘડીઓ લખો, એ પહેલાં ખાનામાં સૂત્ર લખવાની છે, આજની તારીખ લખવાની છે, અને અહીંયા આગળ એક ખાનું છોડી અને ઘડીઓ ચાલુ કરવાનું લખવાનું. બરાબર? તો છ દસ એ એકમ બરાબર એક સર. આપણે આગળ શીખી ગયા પાંચ દશક પેટી એક એક દશક બરાબર છ દશક એટલે કે સાઈઠ. સાઈઠમાં એક ઉમેરી એટલે એકસઠ થાય અને સાઈઠને છ દશક કહેવાય. તો છ દશક એક એકમ બરાબર એકસઠ. તો પાછળનો જે આંકડો છે આ અંક છે એ એને એકમ કહેવાય અને આગળનો અંક છે એને દશક કહેવાય. તો છ દશક એટલે સાઈઠ થાય, સાઈઠમાં એક ઉમેરીએ એટલે એકસઠ થાય. બરાબર? એ રીતે સાઈઠમાં બે ઉમેરીએ એટલે બાસઠ થાય અને છ દશકને બે એકમ એટલે બાસઠ. છ દશક બે એકમ બરાબર બાસઠ. છ દશક ત્રણ એકમ બરાબર ત્રેસઠ. છ દશક ચાર એકમ બરાબર ચોસઠ. છ દશક પાંચ એકમ બરાબર પાસઠ. છ દશક છ એકમ બરાબર છાસઠ. છ દશક સાત એકમ બરાબર સડસઠ. છ દશક આઠ એકમ બરાબર અડસઠ. છ દશક નવ એકમ બરાબર ઓગણસિત્તેર. અને છ દશક અને એક દશક, નવ પછી દસ આવે પણ આપણે દસ થઈ જાય એટલે એક દશક થઈ જાય. બરાબર? તો એક દશક અહીંયા પેટર્નના મધ્યે દશક આવશે. તો છ દશક અને એક દશક બરાબર સિત્તેર. તો આ રીતે બાળકો તમારે બે નંબરની નોટમાં લખવાનું છે. ફરીથી છ દશક એક એકમ બરાબર એકસઠ, છ દશક બે એકમ બરાબર પાસઠ, છ દશક ત્રણ એકમ બરાબર ત્રેસઠ, છ દશક ચાર એકમ બરાબર ચોસઠ, છ દશક પાંચ એકમ બરાબર પાસઠ, છ દશક છ એકમ બરાબર છાસઠ, છ દશક સાત એકમ બરાબર સડસઠ, છ દશક આઠ એકમ બરાબર અડસઠ અને છ દશક નવ એકમ બરાબર ઓગણસિત્તેર અને છ દશક એક દશક બરાબર સિત્તેર. તો તમારે બે નંબરની નોટમાં અને પાંચ નંબરની નોટમાં દશકનો ઘડીઓ લખવાનો છે. બરાબર ને બાળકો? તો પાંચ નંબરની નોટમાં લખજો અને તૈયાર કરજો. પરીક્ષામાં પૂછાશે બાળકો અને સરવાળા ટૂંક સમયમાં પરીક્ષા હોવાથી ગણિતની, ગુજરાતીની અને કદાચ અંગ્રેજીની બરાબર પરીક્ષા હોવાથી બીજા સત્રનું જે ચાલુ કરીએ આપણે એમાં ગુજરાતીમાં પાઠ છ અને સાતના પ્રશ્નોના તૈયારી કરવાની, ગણિતમાં બાદબાકીના અને સરવાળાના, વધીવાળા અને દસકાવાળા એ દાખલા, પછી ઘડીઓ, આવી રીતના ઘડીઓ આવશે. બરાબર? એ ઘડિયાની તમારે તૈયારીઓ કરવાની છે. ગમે ત્યારે પરીક્ષા હમણાં લેવાશે થોડા ટૂંક સમયની અંદર. બરાબર ને બાળકો? તો પહેલાંની જેમ પેપર હોયથી જ્યારે અમે સૂચના આપીએ ત્યારે પેપર હોયથી લઈ જવાના અને લખીને પાછા આપી દેવાના. જ્યારે સૂચના આવે ત્યારે પણ તૈયારી અત્યારથી તમે કરજો પરીક્ષાની. બરાબર ને બાળકો? તો કાલે મળીશું બાળકો. બાય બાય.